કોંગ્રેસ નું સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર સફાયો થઈ ગયો છે, સફાયો તો સ્વાહા પૂર્ણાહુતિ થઈ ગઈ છે. અર્જુન મોઢવાડિયા બાદ હવે અરવિંદ લાદાડી માણાવદર થી આવતા, આખો પ્રવાહ જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફ હતો એ સમય પણ આ સીટ માણાવદરની સીટ એક સાયલન્ટ નેતા અરવિંદ લાદાણી ત્યાં જીત્યા હતા અને ત્યાં પણ કદ્દાવર મંત્રી જવાહર ચાવડા એ હારી ગયા હતા. એ સીટ માણાવદરની લાદાણીજી ટાટા બાય બાય કોંગ્રેસે કહી દીધું છે. સ્વાભાવિક રીતે અર્જુન મોઢવાડિયા જવાના છે તો એમના જે સાથીઓ જે છે એમને લઈ જશે. તો કોંગ્રેસ સૌરાષ્ટ્ર કચ્છમાં કઈ રીતે સફાયો થયો? કચ્છમાં છે જ નહીં, સૌરાષ્ટ્રમાં જે થોડી ઘણી સીટ હતી પોરબંદર, માણાવદર અને હવે ગીર સોમનાથની પણ ચર્ચાઓ ચાલી રહી છે. આપણે ત્યાં નથી જવું, ગીર સોમનાથ જ્યારે પડશે નહીં પડે ત્યારે ચર્ચા કરીશું. પણ કોંગ્રેસે શું માની લીધું છે કે એમના ધારાસભ્ય એમનાથી સચવાશે જ નહીં? શું કોઈ પ્રયત્ન નથી થઈ રહ્યો અથવા કોઈ પણ જાતનું જે જવા માગે છે જવા જ દેવા છે એ પ્રકારની પરિસ્થિતિ થઈ ગઈ છે? શું થઈ રહ્યું છે કોંગ્રેસની અંદર? શું શક્તિસિંહ નાકાબ્યબ થઈ રહ્યા છે? શું શક્તિસિંહની તાકાત નથી રહી? શું શક્તિસિંહ નેતાઓને સમજાવી નથી શકતા? કારણ કે એવું તો થોડું છે કે બધા જ વેચાઈ જાય, કોઈકની કંઈક મુશ્કેલી પણ રહી હશે. અર્જુન મોઢવાડિયા જેવા નેતાઓ જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય છે 40 વર્ષની કારકિર્દીને, તો કંઈક તો રહ્યું હશે ને. કોંગ્રેસ શું એવું કરી રહ્યું છે કે જેના કારણે આ લોકો પોતાની વિચારધારણ બધું પક્ષે એમને આપ્યું છે? આજના સમયમાં કોંગ્રેસને તાતી જરૂરિયાત છે આવા નેતાઓની, પણ આ નેતાઓ જઈ રહ્યા છે તો એવું વન વે સિસ્ટમ તો નહીં હોય, કોંગ્રેસમાં પણ ખામી હશે. એવું શું થઈ રહ્યું છે કોંગ્રેસની અંદર? તો દોસ્તો, કોંગ્રેસે માની લીધું છે કે લોકસભામાં હાર થવાની છે, કોંગ્રેસે માની લીધું છે કે ખાસ કોઈ પરફોર્મન્સ નહીં કરી શકે, કોંગ્રેસે માની લીધું છે કે આ દોરમાં ગમે એટલી મહેનત કરીશું પણ પરિણામ નહીં આવે, કોંગ્રેસે માની લીધું છે કે ગમે તે થશે આપણું પરિણામ નહીં આવે અને એટલા જ માટે આ નેતાઓને આપવા નતું એટલું આપી દીધું છે. એમ કહે છે કે મારી પાસે શું આપવા માટે છે, પણ પ્રયત્ન તો થવા જોઈએ. તમને ખબર છે કે આ નેતાઓ જઈ રહ્યા છે તો તમારે ધારાસભ્ય સાથે સંવાદ કરવો પડશે. ધારાસભ્ય સાથે કેટલા ધારાસભ્યો છે? માંડ જૂજ ધારાસભ્યો છે. એમાં તમે સૌરાષ્ટ્રમાંથી આમ જવા દો, શક્તિસિંહ જુઓ કે ભાવનગરની સીટ પણ આમ આદમી પાર્ટીને અપાઈ દીધી છે. ઇન્ડિયા ગઠબંધન હતું એટલે એ સ્વાભાવિક છે કે એમનું મતક્ષેત્ર છે, એમનો વિસ્તાર છે, એ સીટ પણ જ્યારે આમ આદમી પાર્ટી લઈ જાય છે તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર આપ સમજી શકો છો કે શું મોટું પરિવર્તન આવી રહ્યું છે. અહીંયા 0-0 ના થઈ જાય, એક સીટ બચી છે ગીર સોમનાથની અને એના પર પણ રડાર હોવાની ચર્ચાઈ રહી છે. અર્જુન મોઢવાડિયા હજુ પણ એમના જે સમર્થકો જે છે, એમના જે સાથી લોકો જે છે, એમને ભારતીય જનતા પાર્ટીમાં લાવી શકે છે. હજુ પણ ગુજરાત કોંગ્રેસના ઘણા નેતાઓ રડાર પર હોવાની શક્યતાઓ છે. હવે જોઈએ છે કે અરવિંદ લાદાણીના રાજીનામા બાદ શું ફરીથી જવાહર ચાવડા મેદાનમાં આવશે, શું ફરીથી જવાહર ચાવડાની ટિકિટ આપવામાં આવશે અથવા લાદાણીજી જ મેદાનમાં ઉતરશે. કોંગ્રેસના હાથમાં કશું જ નથી રહ્યું. 1333 વાર કોંગ્રેસ તૂટી રહી છે, ખતમ થઈ રહી છે. આ હકીકત છે, કોંગ્રેસે સ્વીકાર લેવાની જરૂર છે. શહેરોમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે, શહેરોમાં કશું રહ્યું નથી અને હવે ગ્રામીણ ક્ષેત્રમાં પણ કોંગ્રેસનો જનાધાર સ્વાહા થઈ રહ્યો છે, ખતમ થઈ રહ્યો છે. કોંગ્રેસ જલ્દી જ કંઈક નહીં કરે તો આમ ને આમ તો મૂળ કાર્યકરો પણ જતા રહેશે, એ કોંગ્રેસે ચિંતા કરવાની જરૂર છે. નહીં તો કોંગ્રેસને ખતમ થતા વાર નહીં લાગે, એ હકીકત છે. આપનું શું કહેવું છે?